वेलकम। अबे आपने दोनों नवमा अंग्रेजी मा यूनिट टू प्रो करो अने ना ये सवाल जवाब थे तो मैं एक्सटेंड करने के लिए सवाल तुमने जवाब ये लगाव से। अबे यूनिट टू मा आपने एक्सरसाइज मा पान नंबर डाल कर जो एक्सरसाइज थे वी वन वी टू अने वी थ्री आपने जोई। हवे पान नंबर 20 ऊपर एक C3 छे, जे C3 छे ए सवाल ना जवाब तुम्हारे गाइड में जोई अथवा तो पाठ में जोई अने ए सवाल ना आंसर द क्वेश्चन छे ए बधा 9 सवाल छे ना लखवाना छे। એટલે C3 માં ફક્ત એક એક્સરસાઇઝ છે આન્સર પછી એ લખવાનું છે। હવે એના પછી આવે છે લેંગ્વેજ પ્રેક્ટિસ L1 છે વાંચવાની છે ફક્ત અને L2 છે એ આપણે જોઈએ એમાં શું કરવાનું છે। L2 માં રીડ ધ સિચ્યુએશન્સ ટિક માર્ક ધ એપ્રોપ્રિએટ ઓપ્શન કે જે સિચ્યુએશન એટલે પરિસ્થિતિ કેવી છે એ વાંચો। સામે ઓપ્શન આપેલા છે અને એ ઓપ્શન માંથી કયો સાચો છે એ ટિક કરવાનું છે। જોઈએ પહેલી સિચ્યુએશનમાં ટુડે ઇઝ ધ ડેડલાઈન ફોર સબમિટિંગ યોર એસાઇનમેન્ટ, આજે એસાઇનમેન્ટ સબમિટ કરવાની લેવાની છેલ્લી તારીખ છે। ઇટ વોઝ અનાઉન્સ ઇન ધ ક્લાસ ધેટ ધોઝ હુ ડુ નોટ સબમિટ ઇટ ટુડે, જેમણે સબમિટ નથી કરાવ્યા જમા નથી કરાવ્યા ના માટે જે છે અજાયરત છે વિલ બી પનિશ અને જે નહીં કરાવે એને સજા કરવામાં આવશે। હવે સ્કૂલ આપણને સૂચના આપે કે ભઈ આ તારીખ સુધીમાં આ કામ પડી દેવાનું અને નહીં કરે એટલે સજા કરવામાં આવશે। તો સામે ઓપ્શનમાં શું છે ટુડે આઈ વિલ સબમિટ, આજે કે છે હું સબમિટ કરાવી, ટુડે આઈ મસ્ટ સબમિટ ધ એસાઇનમેન્ટ, આજે મારે એસાઇનમેન્ટ સબમિટ કરાવવું જ પડશે, મસ્ટ આવે ને ફરજિયાત ફોર્મ આવે, જે મસ્ટ શબ્દ છે એ ફરજિયાત ફોર્મ બતાવે, કોઈ ક્રિયા કરતા ના કરતા દંડ કે સજા થાય ત્યાં મસ્ટ આવે। ધારો કે આપણે ટ્રાફિકના નિયમો છે, હવે સ્ટીક બે શબ્દ છે શુડ અને મસ્ટ, બંને નોટ કરવું જોઈએ જે અનિવાર્ય છે કે ધારો કે આપણે વૃદ્ધોને મદદ કરવી જોઈએ તો વી શુડ હેલ્પ ધ ઓલ્ડ, આપણે વૃદ્ધોને મદદ કરવી જોઈએ, આવું એક આપણે સૂચન છે। પણ હવે આપણે કરીએ તોય ભલે ના કરીએ તોય ભલે એમાં કંઈ ના કરવાથી કોઈ વૃદ્ધને મદદ ના કરવાથી કંઈ દંડ કે સજા થાય નહીં, એટલે ત્યાં શુડ આવે અને જો દંડ કે સજા થાય ના કરવાથી તો કેવું વાક્ય લઈએ તો આપણે વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિક ના નિયમો અનુસરવા જ પડે, ત્યાં મસ્ટ આવે, કેમ ત્યાં શું ના ચાલે, કરીએ તો ભલે ના કરીએ તો ભલે એવું નહીં, ના કરીએ તો સામે શું હોય દંડ કે સજા હોય। એટલે અહીંયા જો એવું છે કે ભાઈ આ છેલ્લી તારીખ છે એ નહીં કરે એને સજા થશે, એનો મતલબ કે આપણે સબમિટ આપણે કરાવવું જ પડે, એટલે મસ્ટ એટલે મસ્ટ ફરજિયાત ફોર્મ બતાવે। બીજું છે એટલે તમારે સામે આપણે બીજા નંબર તો આવશે એ લખવાનું, સિચ્યુએશન તો ઓપ્શનમાં પેલા બે નથી લખવાનું જે સાચું છે, એટલે બીજા નંબર ટુડે આઈ મસ્ટ સબમિટ ધ એસાઇન એન્ડ ટિક કરો। યોર લેગ ઇઝ ફ્રેક્ચર નાઉ, તમારા પગમાં ફ્રેક્ચર થયું છે, યુ આર ઇન ધ બેડ રિકોલિંગ હાઉ યુ વેર રાઇડિંગ બાઇસિકલ, ફ્રેક્ચર થયું તો કે કેવી રીતે સાયકલ ચલાવી શકાય, આઈ કુડ રાઇડ એ બાઇસિકલ, હું સાયકલ ચલાવી શકું છું, આઈ કેન રાઇડ એ બાઇસિકલ, આઈ મસ્ટ રાઇડ, ફ્રેક્ચર થયું તો ચલાવાય નહીં દુખાવો થાય કેવું, એટલે કયું ઓપ્શનમાં વાક્ય બેસે આઈ કુડ રાઇડ એ બાઇસિકલ પહેલું। There is a mimicry program in your school, you want to participate, સ્કૂલમાં મિમિકિંગ પ્રોગ્રામ છે તમારે એમાં ભાગ લેવો છે, યુ કેન મેક પીપલ લાફ, એમાં પહેલું યોર મધર ઇન
Pan number 81. Your mother informs you that perhaps your aunt will come to your house. To him, I will prepare pakoda for every day. You get up 6:30 a.m. but tomorrow you have to go to Baroda to attend a meeting at 6 a.m. Emma Pandelu, I have to get up early tomorrow. And in the three UCH, you have participated in the national level running. Emma Pandelu, I am going to run at the speed of 250 meters a second. હવે L3 છે ફક્ત વાંચવાની તમારે L4 છે What would you say in this situation? Use these words. Be sick, crash, get wet, lose, not, stop, rain. The sky is full of dark clouds. It is going to I am going to wait
शब्द तो आपके पास आते आते कोई भी नाम उपयोग करने लग पाऊं छे यू फील एयरफुल तुम्हें एक सारू लागतो नहीं देरी ये टेरिबल फीलिंग इन योर स्टमक स्टमक એટલે પેટ તમારા પેટમાં કઈ ભારે એવો દુખાવો થાય છે જો આપણે સારું ના હોય પેટમાં દુખતું હોય તો એનો મતલબ કે આપણે કેવા છીએ તંદુરસ્ત કેવી બીમાર કેવી તો યુ આર ગોઈંગ ટુ ફોલ એનો મતલબ કે તમે બીમાર પડવાના છો તો બીજામાં થશે યુ આર ગોઈંગ ટુ ફોલ સિક ફોલ સિક શબ્દ ઉપર આવેલો છે બીસી આપેલું છે ત્રીજું છે યુ આર પ્લેઇંગ ક્રિકેટ ધ ગેમ ઇઝ નિયરલી ઓવર તમે ક્રિકેટ રમી રહ્યા છો રમત પૂરી થવાની તૈયારી છે યાર યાર યુ હેવ 10 રન્સ ટુ મેક અને 10 રન બનાવવાના છે રમત પૂરી થવાની છે તો છે 10 રન બનાવવાના છે એવું કેવું છે એનો મતલબ કે કઈ એક બોલ માં તો 10 રન બને નહીં એનો મતલબ કે આપણે મેચ હારી જઈ શું છે ને લૂઝ શબ્દ તો વી આર ગોઈંગ ટુ લૂઝ ધ મેચ चौथो यू कैन सी ए प्लेन कमिंग डाउन प्लेन आपको देखा है इट इज आउट ऑफ कंट्रोल प्लेन कंट्रोल में हो लगत नहीं एंड फॉलिंग द टू द ग्राउंड અને નીચે જમીન પર પડવા જઈ રહ્યું છે એનો મતલબ કે ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રેશ ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રેશ પાંચમું યુ આર વેઇટિંગ ફોર અ બસ ધેર ઇઝ વન કમિંગ બસની રાહ જુઓ છો એક આવી રહી છે બટ યુ ડોન્ટ નો ઇફ ઇટ ઇઝ ધ વન યુ વોન્ટ તમારે જે જોઈએ છે એ છે કે કે છે તમને ખબર નથી ઇટ ઇઝ રનિંગ વેરી ફાર ઝડપી દોડી રહી છે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ અને પાંચમા આવશે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ આ રીતે આપણે નીચે આપે છે એમાં ગોઈંગ ટુ પ્રયોગ ખબર પડે ગોઈંગ ટુ એટલે શું તો ભાઈ ભવિષ્યકાળ બતાવવા માટે પણ ટૂંકી ગોઈંગ ટુ નો ઉપયોગ થાય છે મેં જે ઉદાહરણ આપ્યું મેં આઈ સેટ બાય એ પે અને એની જગ્યાએ લખ્યું ગોઈંગ ટુ તો આઈ એમ ગોઈંગ ટુ આઈ આ પણ ભવિષ્યકાળ બતાવે આ પણ ભવિષ્યકાળ છે એટલે આમાં આઈ એમ છે તે કઈ વર્ડ ચાલો વર્તમાન કાળ સુધી માની લેવાનું હવે જે આવતું આવતી વખતે આપણે ઇંગ્લિશમાં યુનિટ 3 ચાલુ કરીશું તો એના માટે તમારે યુનિટ 3 ના જે બધા સ્પેલિંગ છે એ સ્પેલિંગ નોટમાં લખવાના નાની સ્પેલિંગ ઉપરથી લખવા તો ગાઈડમાં સ્પેલિંગ એક સ્પેલિંગ 3 વખત એ સ્પેલિંગો લખવાના છે અને એ જે તૈયાર કરજો સ્પેલિંગો સ્કૂલ ચાલુ નથી એટલે આપણે પૂછી ના શકીએ પણ તમે તૈયાર કરજો કદાચ ચાલુ થશે ત્યારે આપણે થોડો સમય આપીને પછી એ કરાવી દઈએ એવું કદી કઈ તકલીફ ના પડે એટલે આવતી વખતે આપણે આજે યુનિટ 3 છે એ સ્ટાર્ટ કરીશું મોહન એની સુવિધા એવું છે અને કદાચ સમય મળશે તો ગ્રામરમાં પણ થોડું લઈશું એટલે સ્પેલિંગ તમારે તૈયાર કરવાનું ટુ વર્ડ ચાલ